હાર્દિક પટેલને છેલ્લા બે વર્ષથી લગભગ સમય થયો કે આંદોલન એમનું શરૂ કર્યું છે, અને મુખ્યત્વે એમની જે અત્યારની જે ડિમાન્ડ છે કે કિસાનોનું કર્જ માફ કરવું જોઈએ. આખા દેશમાં કિસાનો જે છે દેવામાં ડૂબી ગયેલા છે, એમને 50% સમર્થન મૂલ્યનો નફો મળવો જોઈએ. એના સમર્થન મૂલ્યથી એ વડાપ્રધાને ખુદે આપેલું વચન છે, અને તેમ છતાં પણ આજે દેશમાં લાખો કિસાનોને આત્મહત્યા કરવી પડે એવી જે પરિસ્થિતિ છે, તો એમાં અને બીજી બાજુથી બેંકોના કરોડો રૂપિયા, લાખો કરોડો રૂપિયા એટલે જેનો હિસાબ જ જે છે 3 લાખ કરોડમાં આવતો હોય, એવી રીતે મોટા મોટા ઉદ્યોગપતિઓની લોન માફ થતી હોય, એ લોકો લઈને નાસી જતા હોય, અને જેને ભૂમિપુત્ર કહીએ છીએ કે જેના પર આ દેશની આબાદી અને પ્રગતિનો આધાર છે, એ કિસાનોને દેવું માફ કરવાનો સરકાર ઇનકાર કરતી હોય, ત્યારે એક નિર્ણાયાત્મક પગલા તરીકે એમણે આ જે આંદોલન શરૂ કર્યું છે એમનું ચોક્કસ આવકારું છે. 2019 લોકસભાની ચૂંટણી આવી છે, આ ચૂંટણીમાં ખેડૂતોનો આ મુદ્દો સૌથી મોટો મુદ્દો હશે એવું આપ માનો છો, અને આ ઉપવાસથી એને બળ મળશે, કોંગ્રેસ અને મહાગઠબંધન છે એને બળ મળશે? જે હું હાર્દિક પટેલના આંદોલનને જે રીતે હું જોઈ રહ્યો છું, એમણે ખેડૂતો માટેનો આજે પ્રશ્ન ઊભો કર્યો છે, અને બીજું યુવાનોની રોજગારીનો પ્રશ્ન ઊભો કર્યો છે. છેલ્લા 4.5 વર્ષ અને એ પહેલાં પણ ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીએ જે એમણે એક ફુગો ફુલાવેલો હતો વાઇબ્રન્ટ ગુજરાતનો, અને એની સાથે આ ગુજરાતના લાખો યુવાનો મોટા મોટા ડોનેશનો આપીને સેલ્ફ ફાઇનાન્સની કોલેજોમાં એમણે ભણતર કરાવડાવ્યું, અને એમને નોકરી માટેનો જ્યારે ડેડ એન્ડ આવ્યો, અને ત્યારથી આંદોલનોની શરૂઆત થઈ, અને આજે એ જ પ્રશ્ન આખા દેશમાં જે છે પ્રસરી રહ્યો છે, અને એમાં બળતામાં ઘી ઉમેરવાનું કામ પણ એમણે નોટબંધી અને GST લાગુ કર્યું, 3 કરોડ રોજગારના અવસર પેદા કરવાને બદલે 3 કરોડ રોજગારના અવસર ઓછા થઈ ગયા, અને એક યુવાનો માટે આજ ખૂબ કપરી પરિસ્થિતિ છે કિસાનો અને યુવાનો, અને આ દેશના આવતા દિવસોના ચોક્કસપણે મહત્ત્વના પ્રશ્નો છે. અને દુઃખની વાત તો એ છે કે જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીને કે વડાપ્રધાનને કે એની ગુજરાત સરકારના કર્તાઓને આ પ્રશ્નો પૂછવામાં આવે છે, ત્યારે જ ભળતા જવાબો સાથે એ મેદાનમાં આવે છે. તમે એમને જ્યારે કોઈ પણ લોકોના પ્રશ્નો પૂછો, બેરોજગારીને માટે પૂછો, કિસાનોના ભાવને માટે પૂછો, તે ROCની વાત લઈને આવશે, રજિસ્ટ્રેશનની વાત લઈને આવશે, ક્યારેક લવ જેહાદની વાત લઈને આવશે, ક્યારેક ટ્રિપલ તલાકની લઈને વાત આવશે, પરંતુ જે મુદ્દા છે એને ભૂલાવી દેવાનો પ્રયાસ કરે છે. ત્યારે ભાઈ હાર્દિકે આ જે પગલું લીધું છે, ફરીથી એ મુદ્દાઓને એમણે કેન્દ્રમાં આ દેશની પ્રજાના લક્ષ્યમાં લાવવા માટેનો એક સારો પ્રયત્ન કર્યો છે.